ઓકે મિત્રો, તો જી આ પાર્ટ ટુ છે. પાર્ટ વનમાં આપણે જોયું કે જ્યાં સુધી પાર્ટ વનમાં શું એપ્લિકેશન ફોર્મ કે તો જે આ એપ્લિકેશન છે આખી આખી એપ્લિકેશન ભર્યા પછી ઓકે, તો આપણે અહીંથી ઓકે કરી સેવ કરવાનું રહેશે. ઓકે, સેવ કર્યા પછી આપણી પાસે એક જે પણ છે તો આપણી પાસે પેમેન્ટ મેથડ પૂછશે કઈ રીતે તમારે પેમેન્ટ કરવાનું છે. ઓકે, ઓકે મિત્રો, તો આપણે જે આ ફી છે, ફી ભરવા માટેની અલગ અલગ જે સિસ્ટમ છે અહીં આપી દેવામાં આવી છે. એસબીઆઈ બેંક ચાર્જ અહીંયા 00 છે, ક્લિક હિયર. અધર બેંક્સ બેંક ચાર્જ 5.9. ઓકે, સ્ટેટ બેંક ડેબિટ કાર્ડ ચાર્જ 0 એન્ડ અધર ડેબિટ કાર્ડ ચાર્જ 00 એન્ડ ક્રેડિટ કાર્ડ ચાર્જ 12.98 રૂપીસ એન્ડ એસબીઆઈ બ્રાન્ચ ચાર્જ 00 અને બડી બેંક ચાર્જ 00. ઓકે મિત્રો, તો આટલી રીતે આપણે પેમેન્ટ કરી શકાય છે. ઓકે, તો પેમેન્ટ કરવા માટે સૌથી પહેલાં જોઈએ તો ડેબિટ કાર્ડ છે એસબીઆઈ. ઓકે, તેમાં કોઈ પણ ચાર્જ નથી. ઓકે, તો આપણે અહીંથી ડેબિટ કાર્ડમાં અથવા તો નેટ બેન્કિંગ થ્રુ પણ અહીંથી એપ્લાય કરી શકાય અને અહીંથી પેમેન્ટ અહીંથી પણ આપણે કરી શકાય છે. ઓકે, તો મારી પાસે ધારો કે પેમેન્ટ માટે ડેબિટ કાર્ડ હોય, તમારી પાસે જો મિત્રો ડેબિટ કાર્ડ હોય તો ડેબિટ કાર્ડ હું કોઈ પણ પ્રકારનો ચાર્જ છે નહીં. ઓકે, તો અહીંયા ક્લિક કરવાની, ક્લિક હિયર પર ક્લિક કરવાથી આપણે જે પણ પ્રોસેસ છે તે પણ ખુલી જશે. ઓકે, તો આપણે અહીંયા જોઈ શકાય છે કે જે પણ આપણી રેફરન્સ નંબર, એમાઉન્ટ, પેમેન્ટ મોડ, રિક્વેસ્ટ આઈડી, પ્રોસેસ નેમ, ઓકે, ઇન્ફો 7 એન્ડ ઇન્ફો 7 2, ઓકે, એન્ડ 250 ઓનલી. ઓકે, તો અહીંયા કર્યા પછી આપણે અહીંથી ક્લિક કરી કન્ફર્મ કરવાનું રહેશે. ક્લિક હિયર. ઓકે, તો આપ જોઈ શકો છો કે અત્યારે જે પ્રોસેસ થઈ થોડું એક નેટની સ્પીડ ઓછી હોવાને કારણે આપણે દેખાઈ નથી રહ્યું. તો મિત્રો, અત્યારે જોઈ શકો છો કે જી યોર સેશન હેઝ એક્સપાયર્ડ. ઓકે મિત્રો, તો તમારે ક્યાંય આવું થઈ શકે, શું કારણ કે આમાં શું ટાઈમ વધારે લાગવાને કારણે આપ આમાં એક્સપાયર થઈ જશે. ઓકે, એક્સપાયર સેશન થઈ જશે. ઓકે, તો હવે આ થઈ ગયા પછી આપણે શું કરવું પડશે? ઓકે, આ થઈ ગયા પછી પાછું આપણે આરઆરબીમાં લોગિન કરવાનું રહેશે. ઓકે, તે જે આરઆરબી રિક્રુટમેન્ટ છે અમદાવાદ. ઓકે, તો જે આરઆરબી રિક્રુટમેન્ટ અમદાવાદ. ઓકે, અહીંયા ઓકે સબમિટ. ઓકે, ડાયરેક્ટલી જોઈએ તો લોગિન માટે ડાયરેક્ટ. ઓકે મિત્રો, તો ડાયરેક્ટલી અહીંથી આપણે આપી દીધું ન્યૂ રજિસ્ટ્રેશન કર્યા પછી એક્ટિવ યોર રજિસ્ટ્રેશન નંબર એન્ડ થ્રુ ઓટીપી એન્ડ કેન્ડિડેટ લોગિન્સ. ઓકે, અહીંથી આપણે કેન્ડિડેટ લોગિન કરી અને આપણી એપ્લિકેશન ફી અહીંથી આપણે એપ્લાય કરી શકીએ. ઓકે, તો અહીંથી કેન્ડિડેટ લોગિન જે પણ હોય સિટી. ઓકે, તો એ જોઈએ તો આપના જે રજિસ્ટ્રેશન નંબર છે અને ડેટ ઓફ બર્થ પાછી એન્ટર કરવાની રહેશે. ઓકે, તો જે પણ આપણા રજિસ્ટ્રેશન નંબર છે તે અહીંથી એન્ટર કરવાના. ઓકે મિત્રો, તો પાછું જે આપણું લોગિન પેજ હતું તે અત્યારે ઓપન થઈ ચૂકેલું છે. આપ જોઈ શકો છો કે લોગિન થઈ ગયેલું છે, જેમાં ટાઈમ વધારે લાગવાને કારણે તે આપણું સેશન ટાઈમ આઉટ થઈ ગયું. ઓકે, તો સૌથી પહેલાં જોઈએ તો આપણે કાર્ડ છે તો અહીંથી એસબીઆઈ ડેબિટ કાર્ડ. ઓકે, તો આપણા જે એપ્લિકેશન નંબર ઓકે કન્ફર્મ કર્યા પછી ઓકે આપણે ક્લિક હિયર ટુ ટ્રાન્ઝેક્શન રિટર્ન, ક્લિક હિયર ટુ અબોર્ડ ધી ટ્રાન્ઝેક્શન એન્ડ રિટર્ન. ઓકે, તો અહીંથી કન્ફર્મ આપ્યા પછી કન્ફર્મ ઓપન રહેશે. ઓકે, તો હવે જોઈ શકાય છે કે જે આપણે મર્ચન્ટ આઈડી છે તે આપણે બતાવી દીધું છે એસબીઆઈ ઓનલાઈન. અને હવે જોઈએ તો આપણી પાસે ડેબિટ કાર્ડ છે કે રૂપી ડેબિટ કાર્ડ છે. ઓકે, તો આપણી પાસે જો ડેબિટ કાર્ડ હોય તો ડેબિટ કાર્ડમાં ક્લિક કરવાનું રહેશે. હવે આપણે જોઈએ તો ડેબિટ કાર્ડના આપણા જે કાર્ડ નંબર છે એ કાર્ડ નંબર એન્ટર કરવાનો રહેશે, એક્સપાયરી ડેટ, કાર્ડ હોલ્ડર નેમ સીસીવી,
ने टाइप आ करेक्टर ओके। तो जो अपनी पास सीसीवी नंबर नहीं होके तो अपने आम शू ओके तो अत्यारे जोई शकाय कि आम जो सीसीवी नंबर नहीं हो तो अपने अँ थी एंटर नहीं कर सकते ओके। चेन्ज टाइप्स ओके घना डेबिट रूपीज का ओके। तो आपने जोई शकाय कि जो अँ कार्ड नेम અહીંયા જે ડેબ્ટ છે એ ઓલ્ડર નેમ્સ એ પણ અહીંથી એપ્લાય કરી શકાય જે આપણી પાસે ઓપ્શન્સ હોય ઓકે। તો અહીંથી આપણે કેન્સલ કરી ડોન્ટ શો કે મિત્રો। તો જો આપણે જે પેમેન્ટ છે પેમેન્ટ સ્ટેજમાં હતા, જો પેમેન્ટ સ્ટેજ થઈ જાય પછી ઓકે પોસ્ટ પ્રિફર એન્ડ ક્વોલિફિકેશન અને અધર ડિટેલ્સ પછી એન્ટર કરવાની રહેશે અને લાસ્ટમાં તમારે જે આ ફોટો અને ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે આટલી વસ્તુ થઈ ગયા પછી ઓકે મિત્રો। તો જે આના થ્રુ આપણે પેમેન્ટ કરી દેવાનું, પેમેન્ટ થઈ ગયા પછી ઓકે જે પેમેન્ટ સ્ટેજ હતું પેમેન્ટ સ્ટેજ કમ્પ્લીટ થઈ ગયા પછી આપણે આવશે પોસ્ટ પ્રિફર એન્ડ ક્વોલિફિકેશન અધર ડિટેલ્સ કે તે પણ આપણે ડિટેલ ભરવાની રહેશે। એ ડિટેલ ભર્યા પછી લાસ્ટમાં અપલોડ યોર ફોટો એન્ડ ડોક્યુમેન્ટ લાસ્ટમાં અપલોડ કરવાનું રહેશે અને લાસ્ટમાં આપણે કન્ફર્મ કરવાનું રહેશે જેને કારણે આપની એપ્લિકેશન કમ્પ્લીટલી ફિલઅપ થઈ જશે ઓકે મિત્રો। આપને આ વિડીયો સારો લાગ્યો હશે અને મિત્રો આ વિડીયો જો આપના માટે ઉપયોગી ન હોય, આપને કોઈપણ જરૂરિયાત ન હોય તો આપ આ વિડીયોને ફેસબુક વોટ્સઅપ બધી જગ્યાએ શેર કરશો જેને કારણે જે મિત્રોને આમાં ફોર્મ ભરવામાં કોઈપણ પ્રોબ્લેમ થતો હોય તેમાં હેલ્પ મળી રહે ઓકે મિત્રો। થેન્ક્સ ટુ વોચ ધીસ વિડીયો ઓર મિત્રો આ વિડીયોને આપ લાઈક કરશો અને કમેન્ટ પણ જરૂર કરશો આપને આ વિડીયો કેવો લાગ્યો। થેન્ક્સ ટુ વોચ ધીસ વિડીયો।